મહીસાગર જિલ્લામાં લુણાવાડાના ટેકરી ફળિયા વિસ્તારમાં રહેતો ક્રિશ પગી નામનો બાળ કલાકાર ભણતરની સાથે પોતાની કળાને માટીમાં કંડારીને આ બેહૂબ મૂર્તિકારની જેમ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવે છે આગામી દિવસોમાં ગણેશોત્સવની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ક્રિશે કાળી માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે આ બાળ કલાકારે બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે કોઈ બી ભગવાનનો તહેવાર આવે તો એમ પહેલાં રમકડાને એમ બનાવતો હતો પછી મેં નાની નાની મૂર્તિ બનાવવાનું ચાલુ કર્યું કશા માનો તહેવાર આવે તા અને મારા કંથી મૂર્તિ બનાવતા હતા બનાવડાવતા હતા ગણપતિનો તહેવાર આવે તો ગણપતિની મૂર્તિ બનાવડાવતા હતા મેં એમના કંઠથી કોઈ પૈસા નથી લેતો એ મને ઇનામના તોર પર કંઈક આપીને જાય છે બધાને સંદેશ આપવા માંગુ છું કે પોતાના ઘરમાં ઇકો ફેમિલી મૂર્તિની સ્થાપના કરે કેમ કે પર્યાવરણને કોઈ નુકસાન ના થાય અને જલચલ પ્રાણી રહે તો એમને કોઈ નુકસાન ના થાય